નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારી YouTube ચેનલ પર. આજે આપણે જોઈશું GPSC દ્વારા ક્લાસ 1-2 ની જગ્યાઓ બહાર પાડવાની આવવાની છે. તો આ જગ્યાઓ કેટલી છે અને કઈ કઈ છે અને ક્યારે તેના ફોર્મ ભરાવવાના છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં માહિતી જોઈશું. તો મિત્રો, દર વર્ષે GPSC દ્વારા કેલેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે, તો ત્યારે ઓનલી તેમાં 100 જેટલી વેકેન્સી જે છે તે બહાર પાડવામાં આવી હતી કેલેન્ડરમાં. તો તે 100 જેટલી વેકેન્સી જે હતી તે વધારીને 3 ગણી કરીને 294 જગ્યા કરવામાં આવી છે. GPSC દ્વારા 100 જગ્યાનો કેલેન્ડરમાં 100 જગ્યા હતી, જ્યારે તેની 3 ગણી કરીને 294 જગ્યાઓ જે છે તે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો કઈ કઈ જગ્યાઓ છે વર્ગ 1 અને વર્ગ 2 ની તે આપણે ડિટેલમાં જોઈએ. તો એમાં એવું છે, પ્રસિદ્ધ થયેલી જાહેરાતો પૈકી નાયબ કલેક્ટરની કુલ 50, જે નાયબ કલેક્ટરની જે પોસ્ટ આવે છે તેની કુલ 50, નાયબ પોલીસ અધ્યક્ષ એટલે કે DYSP ની કુલ 3, તેવી જ રીતના સહાયક રાજ્ય વેરા કમિશનની કુલ 15, નાયબ નિયામકની કુલ 1, નાયક નિયામકની કુલ 1 જગ્યા, વિકસતી જાતિ અને અનુસૂચિત જાતિ કલ્યાણ તેમજ મદદનીશ કમિશનર આદિજાતિની કુલ 5, એમ સંયુક્ત મળીને વર્ગ 1 જે છે તે ક્લાસ 1ની 75 જગ્યાઓ અને તેવી જ રીતના વર્ગ 2માં મામલતદારની 34, સેક્શન અધિકારીની 10, સેક્શન અધિકારી GPSCની કુલ 1 અને તાલુકા વિજય વિકાસ અધિકારી જે છે તેની કુલ 32, રાજ્ય વિકાસ અધિકારીની કુલ 40, સરકારી શ્રમ અધિકારીની 28, નગરપાલિકાના ચીફ ઓફિસરની કુલ 31, જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કુલ 13, અન્ન અને નાગરિક પુરવઠાના મદદનીશ નિયામકની કુલ 10, આદિજાતિ અધિકારીની કુલ 17 તથા સમાજ કલ્યાણ અધિકારીની કુલ 1, એમ સંયુક્ત રીતે વર્ગ 2ની 219 જગ્યાઓ, એમ સંકલિત વર્ગ 1 અને વર્ગ 2ની કુલ 249 જગ્યાઓ જે છે તે આ જાહેરાતમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો કઈ કઈ જગ્યાઓ જે છે તે તમે આ PDF જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ, ત્યાંથી તમે જોઈ શકશો. અને મિત્રો, આના ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ જે છે તે થવાના છે 16/7 એટલે કે 2 જ દિવસમાં આના ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થશે. અને 31/7 આવનારી જે 31/7 છે ત્યાં સુધી આના ફોર્મ ભરાશે. એના માટે તમારે ઓજાસ પર જઈને ઓનલાઈન તમારી અરજી કરવાની રહેશે. અને સૌપ્રથમ તમારું રજીસ્ટ્રેશન બાકી હોય તો ઓજાસ ઉપર રજીસ્ટ્રેશન કરીને ત્યાર પછી તમે ફોર્મમાં એપ્લાય કરી શકો છો. અને તમને અહીં પ્રિલિમની ડેટ બી આપી દીધી છે કે તમારી પરીક્ષાની પ્રિલિમની તારીખ જે છે તે 21/10/2018 રોજ લેવામાં આવશે. અને તેમનું પરિણામ જે છે તે તમને December 2018 પ્રસિદ્ધ કરવામાં આવશે. અને જે મુખ્ય લેખિત પરીક્ષા જે છે તે 17, 23 અને 24 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. ત્યાર પછી છે મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ જે છે તે તમને જૂન મહિનામાં એટલે કે 2019 જૂન મહિનામાં પ્રસિદ્ધ કરવામાં આવશે. અને ત્યાર પછી તમને રૂબરૂ મુલાકાત માટે તમને જુલાઈમાં બોલાવવામાં આવશે. તો આવી રીતના બધું પૂરેપૂરું શિડ્યુલ જે છે તે પ્રિલિમ ક્યારે લેવાશે, તેનું રિઝલ્ટ ક્યારે આવશે, મેન્સ એક્ઝામ ક્યારે લેવાશે અને તેનું રિઝલ્ટ ક્યારે આવશે અને રૂબરૂ મુલાકાત ક્યારે થશે તે બધું આ માહિતીમાં તમને મળી ગયું છે મિત્રો. તો ખૂબ જ સારી એવી એક ઓપોર્ચ્યુનિટી છે. જે મિત્રો ક્લાસ 3ની પોસ્ટ ઉપર હોય તે ખાસ કરીને આની તૈયારી કરજો, કેમ કે તમારા જે બધા ફંડા જે છે તે સામાન્ય રીતે બધા ક્લિયર હોય છે, જેથી કરીને તમને ખૂબ જ સારો એવો ફાયદો થશે. અને કંઈ બી હજી ન ખબર પડી હોય તો કોમેન્ટ કરી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો અને આવા જ વિડીયો ડેઈલી મેળવવા ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો મિત્રો, વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.